नमस्कार, आप सौनु स्वागत है DL समाचार में। समाचार की शुरुआत करें मुख्य समाचार थी। सूरत जिला पंचायत नु सने 2022-23 नु 1662 करोड़ नु बजेट मंजूर। सूरतना भाजपना धारासभ्यनी हेलमेट अंगेनी ड्राइव रद्द करवा मांग। सूरतना बमरोली में छेल्ला 15 दिवस में 4 सोसायटी मांथी 9 बाइक नी चोरी। सूरत में चालू कोटे ग्रीष्मा वेकरिया की हत्या नो आरोपी फेनिल बेभान थई गयो। पत्नी और पुत्र ने जीवता सर्गावी देनार हत्यारा पति ने सूरत क्राइम ब्रांचे 23 वर्ष बाद धरपकड़ करी। वराछा फूलपाड़ा की बजरंग नगर सोसायटी की 38 मिलकतों कोर्टना आदेश बाद सील मराई। समाचारों विगते जुए। सूरत जिला पंचायतनु सने 2022-23नु 1662 करोड़नु बजेट आजे जिला प्रमुखे सामान्य सभामां रजू करता सर्वानुमते मंजूर करवामां आव्युं हतुं। आ बजेटमां केटलीक नवी योजनानी साथे स्वभंडोळनु 63.85 करोड़नु राखवामां आव्युं हतुं, जे गत वर्ष करता 20 करोड़ वधु छे। चोक बजार खाते सूरत जिला पंचायत भवन में आज प्रमुख भावेश पटेल सने 2022-23 नु बजेट रजू करता कहूं कि आगामी वर्ष में सरकारी ग्रांट मळी कुल 1662 करोड़ नी आवक अंदाजवामां आवी छे, जेनी सामे 1027 करोड़ नो खर्च नो अंदाज आंकवामां आव्यो छे। स्वभंडोळनी बात करवामां आवे तो वर्ष 2022-23 ना बजेट में स्वभंडोळनो कद 63.86 लाख राखवामां आव्यो छे, जेमां महसूल पंचायत ने विकास क्षेत्रे 15 करोड़, शिक्षण माटे 4 करोड़नी जोगवाई करवामां आवी छे। आ उपरांत आरोग्य माटे 1 करोड़, बाळ विकास योजना माटे 36 लाख, खेतीवाड़ी क्षेत्रे 2 करोड़, समाज कल्याण विभाग माटे 5 करोड़, सिंचाई माटे 7 करोड़, जाहेर बांधकाम माटे 16 करोड़नी जोगवाई करवामां आवी छे। विकासना कामों माटे सभ्यो तरफ ग्रांटनी फाळवणी करवामां आवे छे, जेना पगले बजेटमां सभ्योने वधारानी ग्रांट फाळववा माटे 4.32 करोड़नी जोगवाई करवामां आवी छे। આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર વસાવા, બાંધકામ અધ્યક્ષ રોહિત, અફઝલ પઠાણ સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતા। સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે। ધારાસભ્યએ પત્ર લખી હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ રદ કરવાની માંગ કરી છે। પોલીસ બેફામ ઉઘરાણી કરે છે અને લોકોની હેરાનગતિ વધી રહી હોવાનું પણ પત્રમાં લખ્યું છે। આ સાથે ભાજપની સરકાર હોવા છતાં ભાજપના ધારાસભ્ય લેટર લખતા રાજકારણ ગરમાયું છે। કુમાર કાનાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે 6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ તથા સીટ બેલ્ટની ઝુંબેશ ચલાવવાનો પરિપત્ર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે, અને ધ્યાનમાં લેતા હાલ કોવિડ-19ની પરિસ્થિતિ હમણાં જ કાબૂમાં આવેલ છે। સામાન્ય પ્રજા હાલ જ આ બંધનોમાંથી મુક્ત થયેલ છે, તેથી આ હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ બાબતે સામાન્ય વ્યક્તિઓ માટેનો દંડ ખૂબ મુશ્કેલ ભર્યો છે। શહેરી વિસ્તારમાં પોલીસના ટોળે ટોળા ઉભા રહી બેફામ પૈસાની ઉઘરાણી કરી રહેલ છે, તેમજ તેમની હેરાનગતિ વધી રહેલ છે। આથી પ્રજાના સહયોગ માટે હેલ્મેટ તથા સીટ બેલ્ટના ભંગના કેસો અંગેની ડ્રાઈવ રદ કરવા માટે મારી ભલામણ છે। ધારાસભ્ય કુમાર કાનાણી હંમેશા પોતાની વાત પોતાના જ પક્ષમાં મજબૂતાઈથી મૂકવા માટે જાણીતા છે। વરાછા વિસ્તારના પ્રશ્નને લઈ તેઓ અવારનવાર મ્યુનિસિપલ કમિશનર કે રાજ્ય સરકારને પત્ર લખતા રહેતા હોય છે। પ્રજાને પડતી અગવડને લઈને તેઓ પરોક્ષ રીતે સરકારના જ નિયમો અને કામગીરી ઉપર પ્રશ્નો ઊભા કરી દેતા હોય છે। ટ્રાફિક પોલીસ હંમેશા કુમાર કાનાણીના નિશાના પર રહેતી હોય છે। વરાછા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવાના બદલે વાહન ચાલકો પાસેથી રૂપિયા ખંખેરી લેતા હોવાની પણ ખૂબ ફરિયાદ સામે આવી રહી છે। કુમાર કાનાણીએ લખેલા પત્ર બાદ હવે ગૃહપ્રધાન અને તેમના સાથી ધારાસભ્ય હર્ષ સંઘવીનો શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ બની રહેશે। सूरत में पांडेसरा बमरोली सोसायटीओ में संडे टू संडे बाइक चोरी करती गैंग की अनोखी हाथ सफाई ने लई लोको हैरान थई गया छे। छेल्ला 15 दिवस में 4 सोसायटीओ में 9 बाइक की चोरी थता पुलिस पण ऊँघ बगड़ी गई। बाइक चोर गैंग ने पकड़वा भागदौड़ कर रही है। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બે સોસાયટીઓના સીસીટીવી કેમેરામાં બાઇક ચોર ટોળકે કેદ થયા બાદ પણ પોલીસ 15 દિવસથી ચોરને પકડવામાં સફળ થઈ નથી. એક મોટો પ્રશ્ન છે. મુકેશ માવરે જણાવ્યું કે બમરોલી ડુંડી ગામના આનંદ હોમમાંથી કેટલાક અજાણ્યા ઈસમો રાત્રિના સમયમાં યામાહાની R115 બાઇક જેની કિંમત 2.70 લાખ હતી. 2 વર્ષ જૂની બાઇકના આજે પણ હપ્તા ભરી રહ્યા છે એ ચોરી કરી લઈ ગયા હતા, જેની તપાસ પોલીસ કરી રહી છે. એ જ દિવસે બમરોલી અમીધારા સોસાયટીમાંથી 2 મહિના જૂની સીડી ડિલક્સ બાઇક ચોરાઈ. ડ્રીમ પાયોનિયર કોમ્પ્લેક્સમાંથી પલ્સર 150 બાઇક ચોરાઈ છે. તમામ બાબતોને પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં હત્યા કરનારા આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચાલુ કેસ કાર્યવાહી દરમિયાન અચાનક ફેનિલ ગોયાણી બેભાન થઈ ગયો હતો, જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફેનિલ ગોયાણીનો કેસ સુરત કોર્ટમાં ચાલી રહ્યો છે. હાલ સાક્ષીઓની સુનાવણી ચાલી રહી છે. આ કેસને લઈ ફેનિલને આજે સુરત લાજપોર જેલથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટની કાર્યવાહી દરમિયાન જ ફેનિલ બેભાન થઈને પડી ગયો હતો, તેથી તાત્કાલિક ફેનિલ ગોયાણીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ સારવાર શરૂ કરી દેતા ફેનિલ ગોયાણીની તબિયત સુધારા પર આવી હતી. 1 કલાકને 20 મિનિટની સારવાર અપાઈ હતી. હત્યારા આરોપી ફેનિલને સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરી તબિયત નોર્મલ હોવાનું કહ્યું હતું. માત્ર અશક્તિ હોવાની ફરિયાદ બાદ ઢળી પડતા સિવિલ લવાયો હતો. લીંબુ પાણી પીવડાવી સારવાર અપાઈ રહી છે. ડોક્ટરે કહ્યું કે મારા વિભાગમાં દાખલ કરવાની જરૂર નથી. 2 પીઆઈ સહિતનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં પત્ની અને પુત્રને જીવતા સળગાવી દેનાર હત્યારા પતિની સુરત ક્રાઇમ બ્રાન્ચે 23 વર્ષ બાદ ધરપકડ કરી છે. હત્યા બાદ આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી, પણ તે પેરોલ જમ્પ કરી વેશ બદલી મુંબઈ છુપાયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત 1 વર્ષ મહેનત કરી આ હત્યારા આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 1995માં એક ચકચારી ડબલ મર્ડરનો બનાવ બન્યો હતો. તેમાં પત્ની દ્વારા જ પત્ની અને પોતાના 7 વર્ષના બાળકને કેરોસીન છાંટી જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ઘટનામાં ગંભીર રીતે દાઝેલા પત્ની અને પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાને લઈ ડબલ મર્ડરનો ગુનો નોંધ્યો હતો, જેમાં મૃતક મહિલાનું મૃત્યુ પહેલા પોલીસ દ્વારા નિવેદન લેવાયું હતું, જેમાં મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે તેનો પતિ રમેશ ઉત્તમ નાયદે તેનો અન્ય કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ હોય તેને સાથે રાખવા અને ઘરમાં લાવવા માટે તેથી તેને વારંવાર માર મારી ઝઘડો કરતો હતો. ઘટનાના દિવસે આ બંને વચ્ચે આ વાતને લઈને ઝઘડો થયો હતો અને ત્યારબાદ હત્યારા પતિએ પ્રેમિકાને પામવા અને તેની વચ્ચે કાંટો બનેલી પત્નીને હટાવવા માટે તેને હત્યા કરવાનું કારસ્તાન રચી નાખ્યું. એક દિવસ તેણે તેની પત્ની અને તેના 7 વર્ષના દીકરા પર કેરોસીન છાંટી માચીસ ચાપી તેઓને જીવતા સળગાવી દીધા અને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ પત્ની રાજકન્યા અને 7 વર્ષના પુત્રને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે બંનેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ પોલીસે મર્ડરનો ગુનો નોંધ્યો હતો અને આરોપીની શોધ શરૂ કરવામાં આવી હતી, જ્યાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને ત્યારે સુરત સેશન કોર્ટ દ્વારા આરોપીને ડબલ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે તે વર્ષ 1999માં પેરોલ મળતા તે જામીન પર આવ્યો હતો. ત્યારબાદ આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો, જ્યાં તે સતત 23 વર્ષ સુધી અલગ અલગ વેશ બદલી અલગ અલગ જગ્યાએ નાસ્તો ભાગતો હતો. પોલીસ તેને શોધવા સતત 23 વર્ષની મહેનત કરી રહી હતી. ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જે ડબલ મર્ડર કરી ફરાર આરોપી છે તે મુંબઈના ઉલ્લાસનગરમાં આવેલા ભરતનગર 2માં રહે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે તેના માથા પર વાગેલા એક નિશાનની ખરાઈ કરતા તે આ જ ડબલ મર્ડરનો આરોપી હોવાનું બહાર આવ્યું હતું. તે ત્યાં પોતાનું નામ બદલીને રહેતો હતો. રમેશ ટાયરની જગ્યાએ તે દિનેશ બનીને રહેતો હતો. સાથે તેણે અન્ય એક સ્ત્રી સાથે લગ્ન પણ કરી નાખ્યા હતા, જ્યાં તેને બીજી પત્નીથી એક 18 વર્ષનો પુત્ર પણ હોવાનું બહાર આવ્યું છે. હાલ તો પોલીસને ઝડપી પાડી ફરીથી વડોદરા જેલ ખાતે મોકલી દીધો છે. સુરત મહાનગરપાલિકાના વરાછા A ઝોનમાં રહેણાંક સોસાયટીમાં હેતુફેર કરીને કોમર્શિયલ ઉપયોગ કરતી 38 મિલકતો સીલ કરવામાં આવી હતી. સુરત મ્યુનિસિપલના વરાછા A ઝોનમાં સમાવિષ્ટ ટીપી સ્કીમ નંબર 17માં ફાયના પ્લોટ નંબર 144-145 માં બજરંગનગર નામની રહેણાંક સોસાયટી આવેલી છે। આ રહેણાંક સોસાયટીમાં હેતુફેર કરી કોમર્શિયલ ઉપયોગ કેટલાક લોકોએ શરૂ કરી દીધો હતો। હેતુફેરના મુદ્દે સોસાયટીના રહીશોએ 14,427/2017 હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો। કોર્ટ દ્વારા 4/7/2022ના રોજ ઓરલ ઓર્ડર કરી અનઅધિકૃત વપરાશની 38 મિલકતો સીલ કરવા માટે આદેશ કર્યો હતો। આજે પાલિકા દ્વારા હેતુફેર કરવામાં આવેલી 38 મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી। અત્યારે સીલ મારવાની છે, જે બિન રહેણાંક હેતુ માટે ઉપયોગ ચાલુ કરેલો છે। કોમર્શિયલ અને દુકાનો અને ગોડાઉનો જે ચાલુ કરી સોસાયટીમાં, એ માટે 2016માં એક નોટિસ આપવામાં આવી હતી 2016માં કે ભાઈ તમે જે તમારો સોસાયટીનો પ્લાન છે એ રહેણાંક હેતુ માટે છે, પણ તમે બિન રહેણાંક હેતુ માટે ઉપયોગ કરો છો। તો જે 2016માં નોટિસ આપી એમાં એવું લખેલું હતું એ લોકોએ કે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એ જ રીતે રાખવાની, અને જો તમારી પાસે કોઈ આધાર પુરાવા હોય કે તમે ઇમ્પેક્ટ ફી ભરેલી હોય અથવા આઈસીના નાણાં ભરેલા હોય તો ગુજરાતના જે કાયદાકીય જોગવાઈ છે ઇમ્પેક્ટ ફી, એના આધારે તમે પુરાવા રજૂ કરી શકો તો તમારે ત્યાં સીલ લાગશે નહીં, બરોબર? પણ આ જે સીલ મારવામાં આવ્યું છે કેટલી દુકાનને લાગ્યું છે અને તમારી શું માગણી? અમારી માગણી એવી છે કે દુકાનના બધાને અત્યારે આ મેટર હાઈકોર્ટમાં છે અને હાઈકોર્ટના ઓર્ડરથી એ લોકો એમ કહે છે કે હાઈકોર્ટના ઓર્ડરથી અમે આ દુકાનને સીલ માર્યું છે, બરોબર? પણ એનો જે બિન રહેણાંક માટે જે ઉપયોગ છે એમાં જ્યારે જે તે સમયે જે લોકોએ ઇમ્પેક્ટ ફીના પૈસા ભરી અને મકાન કે દુકાનોના જે પ્લાન પાસ કરાવી લીધા છે અને પૈસા ભરી દીધા છે તો એને સીલ મારવાનો કોઈ અધિકાર મારા હિસાબે રહેતો નથી। નોટિસ મળી છે? હાલ કોઈ નોટિસ આપવામાં આવી નથી। સોસાયટી સીધા ડાયરેક્ટ સીલ મારવા આવેલા છે। લોકડાઉનને લઈ વિદ્યાર્થીઓ શાળાએ ગયા ન હતા અને ઓનલાઈન ભણતા હોય, જેને લઈ તેઓની રીધમ સેટ થઈ ન હોય અને અક્ષર પણ ખરાબ હોય, જેથી સુરતના અડાજણ વિસ્તારમાં સુરેખ હાઉસ સંસ્થાના ડાયરેક્ટર અને સુરતના ખ્યાતનામ મેન્ટર તથા ગ્રાફોથેરાપિસ્ટ ડોક્ટર જયેશ ચરીવાલા દ્વારા એક વર્કશોપનું આયોજન કરાયું હતું। કોરોના કાળમાં સતત ઓનલાઈન ભણવાના કારણે બાળકોની ભણવાની અને ખાસ કરીને લખવાની આદત છૂટી ગઈ છે। લેખન આધારિત શિક્ષણ પદ્ધતિમાં બાળકો ફરીથી લખવામાં પ્રવૃત્ત થાય અને અભ્યાસમાં જલ્દીથી પાછા સેટ થઈ જાય તે હેતુથી અક્ષર સુધારણા વર્કશોપનું આયોજન થયું હતું। આ અક્ષર સુધારણા વર્કશોપનું આયોજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કોલેજ એકેડેમિક કમિટીના ચેરમેન શ્રી આશિષ વકીલની સૂચનાથી ધોરણ 9 અને 10ના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે થયું હતું, જેમાં ધોરણ 9 અને 10ના 350થી વધુ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો અને તેમના અક્ષરો સુધાર્યા હતા। ટ્રેનર તરીકે સુરેખ હાઉસ સંસ્થાના ડાયરેક્ટર અને સુરતના ખ્યાતનામ મેન્ટર અને ગ્રાફોથેરાપિસ્ટ ડોક્ટર જયેશ ચરીવાલાએ સેવા આપી હતી। તેમણે વિદ્યાર્થીને સુંદર અક્ષરનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભારતની શિક્ષણ વ્યવસ્થા લેખન આધારિત છે। આ સિસ્ટમમાં વિદ્યાર્થીઓએ જીતવું હોય તો વિદ્યાર્થીઓએ લેખન કૌશલ્યમાં કેળવણી પર ધ્યાન આપવા જણાવ્યું હતું। તેમણે વધુમાં સુંદર અક્ષરના ફાયદાઓ જણાવતા કહ્યું કે સુંદર અક્ષર દ્વારા પરીક્ષા પરિણામ 10 થી 12% સુધરે છે, તેનાથી લેખન કૌશલ્ય સુધરે છે, આત્મવિશ્વાસ વધે છે અને અભ્યાસમાં પણ રસ વધે છે। ડોક્ટર જયેશભાઈ માધ્યમિક વિભાગના શ્રેણી 9-10ના વિદ્યાર્થીઓ માટે 6 દિવસ સુધી અક્ષર સુધારણા અને પ્રેરક વાતો દ્વારા અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ શાળા પરિવાર તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। વધુમાં અત્યાર સુધી 1000 વિદ્યાર્થીના અક્ષર સુધાર્યા છે। ડોક્ટર જયેશ ચરીવાલાએ એક પણ રૂપિયા લીધા વગર 1000થી વધુ વિદ્યાર્થીઓના અક્ષર સુધાર્યા છે। જહાંગીરપુરાથી પાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન જયેશ પટેલની સાંઠગાંઠમાં નવસારીના દંપતીએ 27.76 કરોડનો ડાંગરનો પાક ક્રેડિટથી ખરીદી નાણાં ચૂકવ્યા ન હતા, જેથી 2 વર્ષથી 5449 ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે, જેને લઈ ક્રાઇમ બ્રાન્ચમાં 27 કરોડથી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાવા પામી છે। ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ખેડૂતોના કરોડોના નાણાં ડૂબી જતા મંડળીએ પોલીસ કમિશનરને અરજી કરી હતી, જેના આધારે જહાંગીરપુરાથી પાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડના મેનેજર સુરેશ પવન પટેલની ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે ફરિયાદ લીધી હતી, જેના આધારે પોલીસે જહાંગીરપુરાના સેલ સોસાયટી લિમિટેડ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ શંકર પટેલ ઉર્ફે જયેશ પાલ અને ડાંગરનો પાક ખરીદનાર વેપારી તેમજ શ્રી સાઈ હસ્સી એગ્રો પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર નવસારી ખાતે રહેતા પ્રજ્ઞેશ રમેશચંદ્ર નાયક તથા તેની પત્ની મોના પ્રજ્ઞેશ નાયક સાથે ચીટિંગનો ગુનો નોંધ્યો છે। આ કેસની તપાસ ઇકોસેલના નાયબ પોલીસ અધિક્ષક वी के परमारने सोंपाई छे। पोलीस ફરિયાદમાં જણાવ્યું હતું કે જાંગીરપુરાથી પાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડમાં જયેશ પટેલના 1/4/2016 થી તારીખ 31/3/2021 સુધી ચેરમેન હતા। તે સમયે શ્રી સાઈ હસી એગ્રો પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર પ્રજ્ઞેશ અને તેની પત્ની મોના નાયકે ડાંગરનો પાક ખરીદી વ્યાજ સહિત 27 કરોડ 76 લાખ ચૂકવ્યા ન હતા, જેથી ત્રણેય વિરુદ્ધ ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। डांगरनी करोड़नी रकम मुद्दे 2020 में 14 सभासदे राजीनामा आपता पूर्व चेरमेन जयेश पटेले बांयधरी आपी के प्रज्ञेश नाणा न आपे तो मारी मिलकत वेची रूपिया भरी देश, जेथी 14 सभासदे राजीनामा खेची लीधा हता। त्यार पछी पण करोड़नी रकम चूकवणी न करता आखरे सभासदोए राजीनामा आप्या हता, जेना कारणे वर्ष 2021 में मंडळीनी चूंटणी थई, जेमां जयेश पटेल हारता नरेश पटेल चेरमेन बन्या हता। घटना ए रीतना के गत 3 सीजन माल माजी प्रमुख श्री जयेश भाई द्वारा एक ज फेक्टरी मालिक ने आपी देवामां आव्यो ने एनी वसूलात न आवता अमे वारे वारे अमने रजूआत करी कि भाई खेडूतोना पैसा मळे एवी रीतना प्रयासों करो। अरे एमणे बाहेंधरी पत्र जाते पण एवुं कीधुं हतुं, जनरल सभानी अंदर पण एवुं कीधुं हतुं कि जो वेपारी पैसा नहीं आपशे तो हूँ मारी पोतानी जमीन वेचीने पण पैसा आपी दईशुं। एना माटे अमे कॉल करीए छीए, एमणे घणीवार माहिती जाते मैनेजर से मळवा गया, जोईशुं करीने टाळे छे। अने आ बाजु अमारे 5449 खेडूतोनुं टेन्शन अमारे माथे छे अने ए वारे वारे सवालो करे छे कि पैसा क्यारे मळशे। ए माटे अमे एमने वेपारी पासेथी पण लिखित माहिती लीधी हती, पण ए चूकवामां पण वेपारी निष्फळ गयो एटले ना छूटके अमारे आ क्राइम ब्रांचनी अंदर अरजी करवी पड़ी। अने अरजी अनुसंधाने जे कई तपासनो विषय हतो ए बधुं करी अत्यारे एफआईआर दाखल थई छे। वेपारी कोण? वेपारी हता प्रज्ञेश भाई नायक अने मोनाबेन प्रज्ञेश नायक। रिंग रोडनो फ्लायओवर ब्रिजनी मरामत माटे बंद करवामां आव्या पछी आज कापड़ बजारमां पहली असर फिनिशनी डिलिवरी पर थई हती। आज दिवस दरमियान मिलोमांनी फिनिश्ड डिलिवरी थई शकी नहोती। रिंग रोड कापड़ बजार विस्तारमां ब्रिज नीचेनी पार्किंगनी एक तरफनी जग्या मुक्त करवामां आवी होवाथी आखो विस्तार खुल्लो थई गयो छे, परंतु डिलिवरी वाहनो ऊभा रहेवा देवामां न आवता होवाथी सवारे दुकानोमां मालनी डिलिवरी थई शकी नहोती अने सांजे पण ए ज स्थिति छे। सवाરના સમયે તાકાઓની डिलिवरी थई शकी नहोती एम हीरापन्ना मार्केटना एक वेपारीए कह्युं हतुं। डिलिवरी सांजे करवामां आवशे एम जणाववामां आव्युं छे। रिंग रोड विस्तारमां डिलिवरी वाहनो ऊभा रहेवा देवामां आवता नथी, जेथी दुकानो सुधी माल पहोंची शकता नथी। मोटा टेम्पोमांथी नाना टेम्पोमां माल भरी दुकानो सुधी पहोंचाडवामां आवे छे। हकीकतमां आ समस्यानो झडपथी उकेल आवे ते जरूरी छे। नाना टेम्पावाळाना माध्यमथी समग्र मार्केट विस्तारमां डिलिवरी शक्य नथी, तेथी मोटा टेम्पावाळाए थोड़ी जग्या मळे एवुं कशुंक विचारवानी जरूर छे, एम वेपारीए जणाव्युं हतुं। पार्किंग माटेनुं डिवाइडर खुल्लुं राखवामां आव्युं छे, तेना कारणे रस्तो खुल्लो छे, आम छतां डिलिवरी वाहनो ऊभा रहेवा देवामां आवता नथी। आज ओछामां ओछा 20 થી 25 वाहनों विरुद्धमां कार्यवाही करवामां आवी होवानुं डिलिवरी कॉन्ट्राक्टर संजय पाटीले जणाव्युं हतुं। आ समस्यानुं निवारण जल्दी आवे तेवुं अमे ઈચ્છીએ છીએ। कोट सफेद रोड पर डीकेएम होस्पिटल बाजूमांथी पसार थता हयात रोड पर गैरकायदेसर दीवाल ऊभी करी देनार स्थानिक धारासभ्य सामे लैंड ग्रेबिंग एक्ट हेठळ गुनो दाखल करवा विरोध पक्षे पालिका कमिश्नरने आवेदनपत्र आप्युं हतुं। आपना कोर्पोरेटरे दाखलारूप कार्यवाही न थाय तो धरना पर बेसवानी चीमकी उच्चारी हती। विरोध पक्ष नेता धर्मेश पंडेरीए फरियादमां जणाव्युं के भाजपना धारासभ्ये गंदकी न्यूज सहितनुं न्यूसेंस दूर करवाना नामे सरकारी रोड पर दबाण ऊभुं कर्युं होવાનો एकरार कर्यो होवा छतां सूरत पालिका द्वारा कोई कार्यवाही करी नथी। गैरकायदेसर कब्जो ताकीदे दूर करी लैंड ग्रेबिंग हेठळ गुनो नोंधवो जोईए। गैरकायदेसर दीवाल अंगे उपराणु लेनार स्थानिक धारासभ्यए पालिकामां धारासभ्योनी संकलन बेठकमां पालिका तथा सरकारी मिलकतो पर थता कब्जा अंगे लैंड ग्रेबिंग एक्ट हेठळ कार्यवाही करवा कमिश्नरने सूचना आपता होय, परंतु आ केसमां खुद धारासभ्य सामे ज आंगળી ચીંધાઈ છે। विशेष व्यक्ति माटे पालिकाना कायदा जुदा होવાની ફરિયાદ કરાઈ છે। घणा समयथी सूरतना सेंट्रल विस्तारमां एटले के बागळ पासे आवेला कोटसफेल विस्तारमां त्याना स्थानिक धारासभ्यश्रीए पोतानी जो हुकमीथी पोतानी सत्ताना जोशमां पोतानी सत्ताना मदमां पोताना विस्तारमां एक दीवार बनावीने महानगरपालिकानी जमीन पर खोटू दबाण ઊભું करेलुं हतुं। आना विरोधमां वारंवारनी अमे खूब फरियादो करेली एम छतां पण महानगरपालिका द्वारा कोई पगला लेवामां आव्या नथी। त्यारे गई काले मैं महानगरपालिकाना कमिश्नर साहेब ने एक पत्र लखी अने लैंड ग्रेबिंग एक्ट नो गुनो दाखल करे अने जेमणे पण महानगरपालिकानी जग्या दबाववाना प्रयासो कर्या छे एमना उपर कड़क आईते कायदाकीय कार्यवाही करवा माटेनो अनुरोध करेलो छे। ज्यारे ज्यारे पण नानो माणस सामान्य माणस नानी एवी पण भूल करे तो आपणा सत्ताधीशो आपणा अधिकारीओ एमना उपर चढ़ी बेसता होय छे। त्यारे ए समजमां नथी आवतुं के मोटा मोटा राजनेताओ मोटा मोटा राजकारणीओ मोटा मोटा सत्ताधीशो शासको पोतानी सत्तानी जो हुक्मे थी महानगरपालिकानी के राज्य सरकारनी जेटली पण जग्या होय ए जग्या दबाववाना ज्यारे प्रयासो करे त्यारे आपणी सत्ता आपणी सिस्टम आपणी व्यवस्था आपणा अधिकारीओ त्या केम पांगळा बनी जता होय छे खबर नथी। आम आदमी पार्टी आ धारासभ्ये दबंगगिरीथी बनावेली दीवार पाडवा माटे सरकारने शासक पक्षने व्यवस्था तंत्रने कमिश्नर साहेबने खूब रजूआत करेली एम छतां पण आ दीवाल हटावी एमना उपर कायदेसर कार्यवाही करेली नथी। त्यारे आपनी आ चेनलना माध्यमथी हुं संदेशो आपवा मांगु छुं के मैं कमिश्नर साहेबने लैंड ग्रेबिंग एक्ट हेठळ आ गुनो नोंधवा माटे अनुरोध करवामां आवेलो छे। जो आ बाबतमां कोई कार्यवाही करवामां नहीं आवे तो आम आदमी पार्टी आ बाबतमां उपला लेवल सुधी कोर्ट सुधी पण जवानी तैयारी करशे। एटला माटे हुं विनंती करूं छुं कमिश्नर साहेबश्रीने व्यवस्था तंत्रने के आ बाबतमां जल्दीथी जल्दी कड़क कार्यवाही करवामां आवे। हवे जोईए सौराष्ट्र राज्य अने देश विदेशना मुख्य समाचार। नरेन्द्रभाई मोदी शुक्रवारथी 2 दिवस गुजरातना प्रवासे मिशन 2022 नो ब्यूगल फूंकशे। अमृतसरथी जामनगर सुधीनो 1257 किलोमीटरनी लंबाई धरावतो एक्सप्रेस हाईवे बनशे। LIC पब्लिक इश्यूने सेबीनी मंजूरी हवे IPO अंगे निर्णय केन्द्र सरकार लेशे। शिवसेना प्रवक्ता संजय राउतने राहुल गांधीए कह्युं अमारी पार्टी तमारी साथे छे। रशिया सामे झूक्युं यूक्रेन ઝેલેન્સ્કીને નાટો અંગે આપ્યું મહત્વનું નિવેદન। સમાચારો વિગતે જોઈએ। પ્રધાનમંત્રી મોદી 11 અને 12 માર્ચે 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્ય અને ભાજપ તેમને આવકારવા તૈયાર છે। તેઓ 11 માર્ચે સવારે 10 કલાકે એરપોર્ટ પર આવી પહોંચશે। એરપોર્ટથી ભવ્ય રોડ શો દ્વારા કમલમ સુધી પહોંચશે જ્યાં રસ્તામાં અનેક સ્થળોએ તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે। સાથે જ PM મોદીના 2 દિવસના પ્રવાસનું શેડ્યુલ પણ આવી ગયું છે। ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે PM મોદી ગુજરાતના પ્રવાસે આવે ત્યારે તેઓ માતા હીરાબાને મળવા જતા હોય છે ત્યારે આ 2 દિવસના કાર્યક્રમ દરમિયાન PM મોદી માતા હીરાબા સાથે મુલાકાત કરી શકે છે। પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની તૈયારી અંગે મંગળવારે રાત્રે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પ્રદેશ ભાજપની કોર ગ્રુપની બેઠક મળી હતી જેમાં PM મોદીના રોડ શોના કાર્યક્રમની રૂપરેખા અંગે ચર્ચા થઈ હતી। PM મોદીની પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત અંગે પણ ચર્ચા થઈ। ઉલ્લેખનીય છે કે 2014 માં ચૂંટણી જીત્યા બાદ પીએમની પ્રદેશ કાર્યાલય કમલમની આ ત્રીજી મુલાકાત હશે। આ સાથે જ કમલમની PM મોદી મિશન 2022નું બ્યુંગલ ફૂંકશે। પીએમની કમલમની બેઠકમાં ભાજપના સાંસદો ધારાસભ્યો મંત્રીઓ પૂર્વ મંત્રીઓ પ્રદેશ હોદ્દેદારો સહિત 500થી વધુ આગેવાનો હાજર રહેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેશે જેમાં PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી આ બેઠકને સંબોધન કરવાના છે। સાથે જ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સંબોધન કરશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોના વિકાસમાં વેગ આવે તે હેતુથી સરકારે રૂપિયા 107 લાખ કરોડનું કદ ધરાવતો PM ગતિશક્તિ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। પ્રોજેક્ટમાં 81 જેટલા મહત્વના પ્રોજેક્ટ સમાવવામાં આવ્યા છે તેમાં ગુજરાતનો સમાવેશ પણ થાય છે। ગુજરાતને પ્રોજેક્ટ હેઠળ એક્સપ્રેસ હાઈવે મળવાનો છે। 1257 કિલોમીટરની લંબાઈ ધરાવતો અમૃતસરથી જામનગર સુધીનો એક્સપ્રેસ હાઈવે ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવે છે। જામનગર મોરબી કચ્છ જિલ્લો ઉદ્યોગનો હબ ગણાય છે। ત્યાંથી માલ પરિવહન સરળતાથી થઈ શકશે। રાજકોટને પણ વાયા મોરબી ઘણો લાભ મળશે। એક્સપ્રેસ વેને લીધે પંટીડા બાડમેર અને જામનગર એમ કુલ 3 ઓઇલ રિફાઇનરીઓ એકબીજા સાથે જોડાશે। એ ઉપરાંત પંટીડાનો થર્મલ પ્લાન્ટ અને ગંગાનગરનો થર્મલ પ્લાન્ટ પણ આ જ રસ્તે આવશે। અમૃતસર જામનગર એક્સપ્રેસવે લુધિયાણા પંટીણા અજમેર એક્સપ્રેસવેને મળશે। આમાં આખો રસ્તો આર્થિક કોરિડોર બની રહેવાનો છે। હરિયાણા અને રાજસ્થાનમાં 2019માં જ આ રસ્તાનું બાંધકામ શરૂ થઈ ગયું છે અને માર્ચ 2023 સુધીમાં પૂરું કરવાનું સરકારનું લક્ષ્ય છે। ગતિશક્તિ હેઠળ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે 1350 કિલોમીટરનો છે અને તે 210 કિલોમીટરનો દિલ્હી સરાનપુર દેહરાદૂન એક્સપ્રેસવે પણ છે। सरकारे गतिशक्ति हेठळ भारत नेटनो प्रोजेक्ट पण जोड्यो छे। एनाथी विश्वनुं सौथी मोटुं ब्रोडबेन्ड नेटवर्क सर्जाशे। एक्सप्रेस वे गुजरातमां बनासकांठा जिल्लाना वांटूड गामथी प्रवेशशे। ए पछी पाटण जिल्लो, कच्छ जिल्लो अने मोरबी जिल्लो ए रूट परथी जामनगर सुधी पहोंचशे। देशनी सौथी मोटी इंश्योरन्स कंपनी लाइफ इंश्योरन्स कॉर्पोरेशनना 31.62 करोड़ शेरना इश्यूने मार्केट रेग्युलेटरे सेबीए मंजूरी आपी छे। पोताना हिस्साना 5% शेर वेची केंद्र सरकार ₹66,000 करोड़ एकत्र करवानी इच्छा धरावे छे। जोके यूक्रेन उपर रशियाना हुमलाना कारणे पब्लिक इश्यू उपर जोखम ઊભું થયું છે। आईपीओ मार्च पहला लावो के आगामी नाणाकीय वर्ष में तेनो अंतिम निर्णय केंद्र सरकार लेशे। सेबी समक्ष तारीख 26 फेब्रुआरीए फाइल करेला दस्तावेज अनुसार LIC નું મૂલ્ય ₹5,39,686 કરોડ રાખવામાં આવ્યું છે અને કુલ પ્રીમિયમ આવકની દ્રષ્ટિએ કંપની વિશ્વનો 5મા ક્રમે આવે છે। LIC ના કુલ 31.62 કરોડ શેરનો પબ્લિક ઇશ્યુ આવશે। કુલ શેરમાંથી કર્મચારીએ 5% અને પોલિસી ધારકોને 10% શેર ઓફર કરવામાં આવશે। પોલિસી ધારકે કર્મચારી ₹2 લાખથી વધુની વ્યક્તિગત અરજી કરી શકશે નહીં। જેટલા શેર ઓફર કરવામાં આવ્યા છે તેના આધારે કેન્દ્ર સરકારના ₹75,000 કરોડ એકત્ર કરવા માટે શેરનો ભાવ 2389 થી 2474 વચ્ચે રહે તેવી શક્યતા છે। ઈડીના શંકાજાળમાં ફસાયેલા શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે રાહુલ ગાંધીનો એક પત્ર શેર કર્યો છે, જેમાં તેમણે સંજય રાઉતને સમર્થન જાહેર કર્યું છે। રાહુલ ગાંધીએ સંજય રાઉતને ઉદ્દેશીને લખેલા પત્રમાં કહ્યું કે જે રીતે તમને અને તમારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે તેની હું નિંદા કરું છું। તપાસ એજન્સીઓનો સતત દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, જે લોકતંત્ર માટે ખતરનાક બાબત છે। सरकार विपक्ष ने चुप करावा मांगे छे अने हूँ तमने भरोसा आपूं छूं के कांग्रेस पार्टी तमारी साथे मक्कम रीते ऊभी छे। राहुल गांधी आ पत्र 15 फेब्रुआरीए लख्यो हतो अने संजय राउते 22 दिवस बाद आ पत्र शेर करीने राहुल गांधीनो आभार मान्यो छे। राउते कह्युं के लोकशाहीना मूल्योनी रक्षा माटे आपणे भेगा मळीने लड़वानुं छे। तपास एजेंसीनो केंद्र सरकारनी गुलाम होय ते रीते वर्षी रही छे ते बाबते कामनसीबी छे। मने विश्वास छे के आ खराब समय पण पसार थई जशे। रशिया द्वारा यूक्रेन पर हुमलो करवामां आव्यो तेना पाछळ एक मोटुं कारण यूक्रेननी यूरोपियन देशोना सैन्य संगठन नाटोमां सामेल थवानी आशंका हती, परंतु हवे यूक्रेननी आ इच्छा समाप्त थई रहेली जणाय छे। यूक्रेनना राष्ट्रपति वोलोदिमीर ઝેલેન્સ્કીએ જણાવ્યું કે તેઓ યુક્રેનના નાટોમાં સામેલ થવા પર ભાર નથી આપી રહ્યા। સાથે ઝેલેન્સ્કીએ એમ પણ જણાવ્યું કે રશિયા દ્વારા માન્યતા આપવામાં આવી તેવા યુક્રેનના 2 અલગાવાદી ક્ષેત્રો ડોનેસ્ક અને લુહાન્સ્ક અંગે પણ તેને સમજૂતી કરવા તૈયાર છે। પુતિને યુક્રેન પરના આક્રમણની બિલકુલ પહેલા યુક્રેનના આ બંને ક્ષેત્રોના સ્વતંત્ર ક્ષેત્રની માન્યતા આપી હતી। ઝેલેન્સ્કીએ સોમવારે રાત્રે અમેરિકી ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં તેમણે નાટો, પુતિન અને રશિયા દ્વારા માન્યતા આપવામાં આવે તેવા યુક્રેનના ક્ષેત્રો અંગે ખુલીને વાત કરી છે। તેમાં તેમણે ઇન્ટરવ્યૂ બાદ લાગે છે કે ઝેલેન્સ્કી હવે રશિયા સામે નરમ વલણ અપનાવી રહ્યા છે। હવે સમાચારના અંતે નજર નાખીએ મુખ્ય સમાચાર પર। सूरत जिला पंचायत नु सने 2022-23 नु 1662 करोड़ नु बजेट मंजूर। सूरतना भाजपना धारासभ्यनी हेलमेट अंगेनी ड्राइव रद्द करवा मांग। सूरतना बमरोलीमां छेल्ला 15 दिवसमां 4 सोसायटीमांथी 9 बाइकनी चोरी। सूरत में चालू कोर्टे ग्रीष्मा वेकरियानी हत्यानो आरोपी फेनिल बेभान थई गयो। पत्नी और पुत्र ने जीवता सळगावी देनार हत्यारा पति ने सूरत क्राइम ब्रांचे 23 वर्ष बाद धरपकड़ करी। वराछा पुलपाड़ा की बजरंग नगर सोसायटी की 38 मिलकतों कोर्टना आदेश बाद सील मराई। रियल समाचार मात्र बस आटलू ज। नवी खबरों साथे फरी मळीशुं। नमस्कार।